दशरथ गांव में जमीन का फायदा लेने के लिए तथा बुलेट ट्रेन जमीन संपादन में मिलने वाले रुपए हड़पने के लिए मामा और मौसी ने झूठा पेढ़ीनामा रचकर की गई धोखाधड़ी की शिकायत छाने पुलिस थाने दर्ज की गई है। बुलेट ट्रेन के लिए दशरथ गांव में जमीन संपादन के मिलने वाले रुपए हड़पने के लिए पारिवारिक रिश्तेदारों द्वारा मृतक को निसंतान दर्शाकर झूठा पेढ़ीनामा बनाया गया था, जिसमें दशरथ गांव में रहती मृतक रंजनबेन के चचेरे भाई और भाविकाबेन के पारिवारिक मामा वैसे चंदूभाई वाड़न ने वर्ष 2012 अप्रैल महीने की 16 तारीख को सौगननामा बनाया था, जिसमें भाविकाबेन की माता रंजनबेन जो मृतक है और उन्हें निसंतान दर्शाया गया था और झूठा पेढ़ीनामा रचा गया था, जिसमें वारसाई में मिलने वाले हक और अधिकार से वंचित रखा गया। बुलेट ट्रेन के प्रोजेक्ट में दशरथ गांव की सर्वे नंबर 755 की जमीन संपादन होते हुए 5 अप्रैल 2019 को जमीन के 80% जितने रुपए 68,80,540 रुपए चंदूभाई वाड़न के बैंक अकाउंट में जमा हुए थे, जो रुपए चंदूभाई और उसकी बहन अनसुयाबेन ने समान हिस्से में बांटे थे, लेकिन मृतक रंजनबेन को निसंतान दर्शाते हुए उनके संतान को इस हक के रुपए से वंचित रखा गया था, जिसके बाद मृतक रंजनबेन के पति तथा संतानों द्वारा संतानों को मिलने वाले रुपए की शिकायत पुलिस थाने दर्ज करवाई गई थी, जहां मामा और मौसी ने मिलकर झूठा पेढ़ीनामा रचकर तमाम संतानों को रुपए मिलने से वंचित रखते हुए छाने पुलिस थाने शिकायत दर्ज करवाते हुए पुलिस ने मामा और मौसी की गिरफ्तारी कर सघन कार्यवाही जारी की है। दशरथ गांव में मारा पप्पा छे अने मारा मम्मी नी जमीन आवेली छे, खोटू पेढ़ीनामू बनावीने मारा चंदू मामाए खोटू पेढ़ीनामू बनाई दीधु छे। ચંદુભાઈ કોણ છે? ચંદુભાઈ મારા મામા છે। તો સમગ્ર બનાવ શું છે? એમાં ખોટું પેઢીનામું બનાવીને અમારો હક હિસ્સો એ લોકોએ કાઢી નાખ્યો છે। મારા મમ્મી અમે નાનપણમાં મરી ગયા હતા, અમે નાના હતા ત્યારથી। કેટલી જમીન છે અને શું? એ જમીન તો ખબર નહીં મને, અમે નાના હતા ત્યારના મરી ગયા હતા। હે? બુલેટ ટ્રેનમાં ગઈ છે। હે? એના પૈસા આયેલા છે। ભાવિકાબેન, આ શું રજૂઆત છે? અમારી રજૂઆત એક જ હતી કે દશરથ ગામમાં જમીન આવેલી અને રંજનબેન મોતીભાઈ વાળંદ એ મૈયત થવાથી પાછળ પેઢીનામામાં ખોટું નિસંતાન બતાવેલું છે અને એના અંદર જે જમીનમાં મેટ્રો ટ્રેનમાં પ્રોજેક્ટમાં જમીન ગયેલી છે અને એના જે કંઈ પૈસા આવેલા છે તે પણ ચંદુભાઈ એ ઉપાડી અને અમુને કે છોકરીઓને ખોટું પેઢીનામામાં નિસંતાન બતાવેલું છે એટલે એના અંદર છોકરીઓના નામ કમી કરીને એ લોકોએ બરબાદ કરેલા છે નામ એમનું એટલે અમે એટલે ના એટલે અમે પછી એના આધારથી ખોટા પેઢીનામાના આધારથી અમે છાણી પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન આપેલી છે અને અત્યારે એ લોકોને એરેસ્ટ કરવામાં આવેલા છે। સમગ્ર બનાવની તમને કેવી રીતે જાણ થઈ? અમને જાણ એક દોસ્ત મિત્ર હતા અને એ મિત્રએ અમને વાત કરી કે ભાઈ તમારું મેરેજ ક્યાં થયેલું, એટલે એના પરથી અમને ખબર પડી તો અમે આ પેપર બનાવ્યા અને પછી અમે આગળની આ કાર્યવાહી ચાલુ કરી, નહીં તો અમને એવું ખ્યાલ નહોતો કે અમારા સંબંધી આવી રીતે અમારું આવું ખોટું કામ કરે એવું અમને લાગતું નહીં હતું। હકીકતની અંદર જમીન કોના નામે એ હતી? એ હકીકતમાં કમળાબેન મોતીભાઈ અને ચંદુભાઈ ભગવાનભાઈના નામ પર હતી અને એક જ પેઢીનામામાં બે કાકા કાકાના હતા એટલે એમના નામ પર આ ચાલતું હતું જમીનનું કામ। દીકરીના નામે પણ એ જમીન બોલાતી હતી? દીકરી નહીં, મારા ઘરે જ એના મમ્મી હતા ને એમનું નામ અંદર હતું પણ પછી નિસંતાન બતાવી અને એ લોકોએ છોકરીઓના નામ પાછળ છુપાવેલા છે। તો હાલ ચંદુભાઈ વિરુદ્ધ શું કાર્યવાહી કરવાની? કાર્યવાહી તો અમારે જે કાયદેસર થતું હશે એ છોકરીઓના હિસ્સામાં જે મળતું હોય એ મારી બે બેબી છે એ બેબીને મળવું જોઈએ। ચંદુભાઈ વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ થઈ છે? આ પોલીસ ફરિયાદ અમે આ કરીને છાણી પોલીસ સ્ટેશનમાં જ કરી છે અને એનાથી એમને ધરપકડ કરવામાં આવી છે।
मारू नाम भिखाभाई शांतिलाल वाणन है, हूँ समियाला गाम में रहू छूँ।